ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ચા હવે આપણે આપણું શિક્ષણ કાર્ય આગળ વધારીએ અને પાના નંબર 70 પરનો મહાવરો ગણીશું આજે. ચાલો, શું કહેવામાં આવ્યું છે રહીમની મુસાફરી. પહેલો જ પ્રશ્ન છે રહીમની મુસાફરી, અને પ્રશ્ન વાંચી લઈએ અને ગણતરી કરીશું. ચાલો, રહીમે શાળાએ પહોંચવા 1.14 કિલોમીટર અંતર કાપવું પડે છે. જો એ શાળાએ પહોંચી છે ને તો એને આટલું અંતર કાપવું પડે છે. કેટલું? 1 આખો કિલોમીટર. અને બીજો 1 કિલોમીટરનો કેટલો ભાગ? ચોથો ભાગ. એટલું અંતર એને કાપવું પડે છે. તો તેને શાળા જવા અને ત્યાંથી ઘરે પાછા આવવા માટે કુલ કેટલું અંતર કાપવું પડે? જુઓ, શાળાએ જવા માટે અને પાછા આવવા માટે કુલ કેટલું અંતર કાપવું પડે? એટલે કે આવું બને, જો રહીમ શાળાએ પહોંચે છે તો આટલું અંતર કાપે છે. તો શાળાએ જવા માટે આટલું અંતર, શાળાએ જવા માટે 1.14 અને પાછા આવવા માટે પણ એટલું જ અંતર કપાશે. 1.14 એટલે 2 વાર આટલું અંતર કપાશે, એવું થશે ને. કહ્યું છે કે જુઓ, શાળાએ જવા માટે અને ત્યાંથી ઘરે પાછા આવવા માટે કુલ કેટલું અંતર કાપવું પડે? તો જો જવા માટે જો આટલું અંતર કપાય તો આવવા માટે પણ આટલું અંતર કપાશે ને. એટલે મેં લખ્યું છે કે શાળાએ જવા માટે 1.14 અને આવવા માટે પણ 1.14. એટલે આ બંને પૂર્ણાંકો કેટલી વખત આવશે? 2 વખત. એટલે એને 2 વડે ગુણાશે. હા, 2 વડે ગુણાશે. તો કેવી રીતના ગુણીશું? તો ચાલો ગુણીએ. 1.14 × 2 બરાબર ને? ને આવી રીતના ગુણવું હોય તો 1 × 2, એને પહેલા 1 ને 2 વડે ગુણાશે, વત્તા 1.14 × 2 બરાબર ને? એટલે 2 એટલે કે 1 × 2 વત્તા 1.14 × 2. ચાલો, એટલે શું થશે? 2નો 1/4 ભાગ. શું થશે? 2ને 4 સાથે ગુણીએ તો શું થશે? ચાલો, 2 ના 4 એટલે શું થશે? 2 × 2 = 4 એટલે 1/3 આવશે આ રીતે. એટલે કે શાળાએ જવા માટે અને ઘરે પાછા આવવા માટે 2.14 જેટલું અંતર કાપવું પડશે. કેટલું અંતર કાપવું પડશે? 2.14 જેટલું અંતર કાપવું પડશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે મહાવરો તે જ પાના નંબર 70 પરનો જ મહાવરો કરીશું. અને તેનો પ્રશ્ન બીજો. લતાએ રૂપિયા 60.50માં એક પેન્સિલ અને પેન ખરીદી. તેને કુલ રૂપિયા 10 આપ્યા. કેટલા રૂપિયા આપ્યા? એને 10 રૂપિયા આપ્યા અને આટલા રૂપિયાની એને વસ્તુ ખરીદી. દુકાનદારે 50 પૈસા અને 1 રૂપિયાના સિક્કા પાછા આપ્યા. એટલે દુકાનદારે વધેલી રકમ આપી, પણ દુકાનદારે વધેલી રકમ સામા આપી 50 પૈસા અને 1 રૂપિયાના સિક્કા સ્વરૂપે આપી. તો તેને કેટલા સિક્કા પાછા મળ્યા હશે? પહેલાં તો જુઓ કે કેટલા રૂપિયા હતા. કુલ રૂપિયા આપ્યા દસ. કેટલા રૂપિયા આપ્યા દુકાનદારને? 10 રૂપિયા. તેમાંથી કેટલા રૂપિયાની વસ્તુ લીધી? ખરીદી કરી. ઓકે, આપણે ખરીદી લખી. ખરીદી કેટલા રૂપિયાની કરી? 60 રૂપિયા અને 50 પૈસા. જો રૂપિયા આ બાજુ, પૈસા આ બાજુ લખાય. અહીંયા 10 રૂપિયા પૂરેપૂરા છે, પૈસા નથી, બરાબર ને? એટલે પોઈન્ટ એની પાછળ આવશે. 7ની પાછળ પોઈન્ટ છે, એટલે આ પૈસા ગણાશે અને આ રૂપિયા ગણાશે. અહીં 10 રૂપિયા પૂરેપૂરા છે, એટલે એની પાછળ પૈસા નથી. એટલે આપણે પૈસા નથી એટલે આપણે 2 શૂન્ય મૂક્યા. અને 60 રૂપિયા પૂરેપૂરા છે, એ અહીં આવશે 0ની નીચે. ચાલ, હવે આપણે 10 રૂપિયા હતા અને 60 રૂપિયા 50 પૈસાની ખરીદી કરી, તો આ બાદબાકી થશે ને, પૈસા ઓછા થશે એટલે બાદબાકી થશે. ચાલો, 0માંથી 0 અહીં, 0માંથી 5 નહીં જાય, બાજુમાં દશક લેવા જઈએ. અહીંયા દશક લઈશું, અહીંયા આવ્યા 0, અહીંયા આવ્યા 9, કારણ કે આની પાસે છે જ નહીં એટલે અમને 9 આપવા પડશે. અને અહીં આવ્યા 10. ચાલો, 10માંથી 5 જશે તો 5, 9માંથી 7 જશે તો 8 અને 9, એટલે કેટલા વધશે? 2. અને પોઈન્ટનો પોઈન્ટ એટલે કેટલા રૂપિયા બચ્યા? 2 રૂપિયા અને 50 પૈસા. આ રીતે ગણતરી થશે. આ રૂપિયા અને આ પૈસા, આ પૈસા. તો 2 રૂપિયા અને 50 પૈસા પૈસા, એટલે કે 10 રૂપિયાની જો એમણે રકમ ચૂકવી હોય દુકાનદારને, તો દુકાનદારે આટલા રૂપિયા કાપીને એમને આટલા રૂપિયા પાછા આપ્યા, 2 રૂપિયાને 50 પૈસા. તો જો 2 રૂપિયાને 50 પૈસા પાછા આપે છે
તો એક રૂપિયાના કેટલા સિક્કા આપ્યા હશે? તો જુઓ બે રૂપિયા છે તો એક ગુણી એક બે, એક રૂપિયાના બે સિક્કા આપ્યા હશે, એક ડુ ડુ એટલે કે એક રૂપિયાના બે સિક્કા, એક રૂપિયાના બે સિક્કા એટલે કેટલા રૂપિયા થશે? એક રૂપિયાના બે સિક્કા આપીએ તો કેટલા રૂપિયા થાય? એક રૂપિયાના બે સિક્કા હોય તો આ એક રૂપિયાનો સિક્કો ને આ એક રૂપિયાનો, તો બે રૂપિયા બન્યા ને એટલે બે રૂપિયા. અને પચાસ પૈસાનો એક સિક્કો આપ્યો, પચાસ પૈસાનો એક સિક્કો એટલે પચાસ પૈસા, પોઈન્ટ પચાસ એટલે પચાસ પૈસા. અને આ બે રૂપિયા, પચાસ પૈસાનો આ એક રૂપિયાના બે સિક્કા અને પચાસ પૈસાનો એક સિક્કો, એટલે કે દુકાનદારે એમને આપેલા સિક્કા બે સિક્કા એક રૂપિયાના, કેટલા? બે રૂપી બે સિક્કા એક રૂપિયાના અને એક સિક્કો પચાસ પૈસાનો. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નવા પ્રશ્નોને જોઈએ અને આપણા શિક્ષણ કાર્ય તરફ આગળ વધીએ. તો જુઓ અહીં એક રેલવે સ્ટેશન, આપણો જે ત્રીજો પ્રશ્ન છે ને રેલવે સ્ટેશનવાળો, તેને આપણે જોઈએ આજે. તો અહીં એક આપ્યું છે વાક્ય, રેલવે સ્ટેશન પર લાઉડસ્પીકરમાં એલાઉન્સ થાય છે કે મહેરબાની કરીને ધ્યાન આપો. ત્યાં સંભળાય બધી સૂચના આપવામાં આવે, તેમ ત્યાં પણ સૂચના અપાઈ રહી છે અને કંઈક આવી સૂચના અપાઈ રહી છે કે મહેરબાની કરીને ધ્યાન આપો, મેંગ્લોરથી થિરુવનંતપુરમ જવા મારી મેંગ્લોર એક્સપ્રેસ 1.5 કલાક મોડી આવશે. એવું કહેવામાં આવ્યું છે કે મેંગ્લોરથી થિરુવનંતપુરમ જતી જે એક્સપ્રેસ છે ને, મેંગ્લોર એક્સપ્રેસ, તે કેટલા કલાક મોડી આવશે? 1.5 કલાક મોડી આવશે. તો હવે ત્યાં ઉભેલા કાકા શું કહે છે કે અરે આજે રેલગાડી મોડી આવી રહી છે, અરે એનો નિયત સમય તો 7:15 વાગ્યાનો છે, એટલે કે એ દરરોજ કેટલા વાગે આવે છે? એનો આવવાનો સમય છે 7:15 વાગ્યાનો, તો આજે તે મોડી આવી રહી છે, આવું પૂછે છે. અને કેટલાક પ્રશ્નો ઉદ્ભવે છે અને એ પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે. ચાલો તો આપણે પહેલો જ પ્રશ્ન વાંચીએ. એ, આજે રેલગાડીનો આવવાનો અંદાજિત સમય કયો હશે? જો હવે રેલગાડી મોડી આવવાની છે 1.5 કલાક, તો એનો સમય કયો હશે? અંદાજી કરો કે કયો સમય હોઈ શકે છે. તો આપણે એનો જે સમય આવવાનો હતો એની અંદર 1.5 કલાક લેટ આવવાની છે તે ઉમેરીએ, તો નવો સમય મળશે ને કે આજે કેટલા વાગે પહોંચશે પ્લેટફોર્મ પર? ચાલો તો આપણે શોધી કાઢીએ. ચાલો એમ રેલગાડીનો સમય કેટલો સમય હતો જુઓ તો 7:15 વાગ્યા, એમ નિયત સમય કેટલા વાગે આવતી હતી? 7:15 વાગે, એટલે કે 7:15 એટલે કેટલા? ચાલો જુઓ અહીં કે 7:15 એટલે કેટલા વાગ્યા કહેવાશે? 7:15 એટલે કે 6:45 મિનિટ, આટલા 6:45 મિનિટનો સમય હશે. 7:15 એટલે કેટલા કલાક? 6:45 મિનિટ, આટલો સમય એ આવી જાય છે. આટલા સમયે દરરોજ આવતી હતી, એનો આવવાનો સમય એટલે એનો નક્કી જે આવવાનો સમય છે પરફેક્ટ સમય, તો 7:15 વાગ્યાનો છે. હવે તે 1.5 કલાક લેટ આવવાની છે એટલે કે મોડી આવવાની છે. 1.5 કલાક લેટ એટલે કેટલો સમય હશે? 1.5 કલાક એટલે કે 1/2 કહેવાય ને 1/2 કલાકને, તો 1.5 કલાક એટલે જો 1 કલાક બરાબર 60 મિનિટ છે. 1 કલાક બરાબર કેટલી મિનિટ હોય? 1 કલાક બરાબર 60 મિનિટ, 60 મિનિટ, તો એનો 1/2 કલાક બરાબર કેટલી થાય? તો એ બંનેના 1/2 ભાગ પાડી દેવાના, તો 30 ને 30 60 થાય ને, 30 વત્તા 30 60 થઈ જાય, 30 ને 30 60, એટલે જો 1 કલાક બરાબર 60 મિનિટ હોય તો 1/2 કલાક, આ 1/2 કલાક અને આ 1/2 કલાક થઈને 30 મિનિટ કહેવાશે. 1/2 કલાક બરાબર 30 મિનિટ, એટલે 1/2 કલાકની કેટલી મિનિટ? 30 મિનિટ. હવે એનો આવવાનો અંદાજિત સમય, આવવાનો અંદાજિત સમય કેટલો છે? ચાલો તો જોઈએ. આવવાનો અંદાજિત સમય છે 6:45 મિનિટ અને બીજી કેટલી મિનિટ? 30 મિનિટ, એટલે મિનિટ છે એટલે 0.30 લખાશે, પ્લસ 0.30 એટલે શું થશે? 6.45 અને બીજી પ્લસ ઉમેરાશે 0.30 મિનિટ, એટલે 5, 4, 5, 6, 7 એટલે કે 75 મિનિટ થઈ. અને 6 કલાક ને 75 મિનિટ, પણ અહીં 75 મિનિટ એટલે કે 60 મિનિટની ઉપર થઈ ગઈ. જો 60 મિનિટે 1 કલાક બની જાય છે
तो 75 मिनिटे કેટલા કલાક બનશે તો આપણે તેને જોઈએ 75 મિનિટે તો 75 ને 60 વડે ભાગવા પડે એટલે 75 ભાગ્યા 60 60 એકુ 60 60 દુ તો વધી જાય 120 થઈ જાય એટલે 5 ના 5 60 માંથી 6 ગયા 1 હવે ભાગ ચાલશે નહીં એટલે 1 કલાક બની ગયો 75 મિનિટ નો શું બન્યો 1 કલાક અને 15 મિનિટ શું બની 15 મિનિટ એટલે કે આપણા 6 કલાક હતા 6 કલાક તો હટા જ બરાબર આયા 6 કલાક હતા આપણે 75 મિનિટ ને કલાકમાં ફેરવ્યો એટલે 1 કલાક અને 15 મિનિટ માં ફેરવાયા કેટલામાં ફેરવાયા 1 કલાક અને 15 મિનિટ આ 6.75 એટલે કે 6 કલાક હતા અને આ 75 મિનિટ ના કેટલા બન્યા 1 કલાક બન્યો અને 15 મિનિટ બન્યો હવે તમે આસાનીથી ઉમેરી શકો છો કેવી રીતના તો 6 ને 1 60 કલાક 6 ને 1 60 કલાક અને 15 મિનિટ 6 કલાક 60 કલાક અને 15 મિનિટ થયું એટલે કે 60 કલાક ને 15 મિનિટે અંદાજિત સમયે આ અંદાજિત સમય આપણે શોધી ગયા આ અંદાજિત સમયે રેલગાડી પ્લેટફોર્મ પર આવશે